द्रव्य माटे अलग अलग प्रकार वर्गीकरण द्रव्य नु वर्गीकरण कर तो आपणे भौतिक लाक्षणिकता कारण रासायनिक लाक्षणिकता कारण एटले के भौतिक वर्गीकरण पण जोवू अने रासायनिक वर्गीकरण पण जोवू अलग अलग केवा प्रकार द्रव्य जोवा मळ्या छे। हवे वस्तु शुं छे तो हवे जे टॉपिक आपणे शीखवा जई रह्या छे ए टॉपिक नुं नाम छे द्रव्यना गुणधर्म अने तेनुं मापन। एटले वात करीए के द्रव्यने भौतिक अने रासायनिक लाक्षणिकताओने कारणे ज्यारे वर्गीकरण करवामां आव्युं तो ए रीते दरेक द्रव्य जे हशे ए चोक्कस भौतिक गुणधर्म पण धरावतुं हशे अने चोक्कस ए रासायनिक गुणधर्म पण धरावतुं हशे। तो भौतिक गुणधर्म कोने कहेवाय तो भौतिक गुणधर्म એટલે બાહ્ય દેખાવ જેમ કે રંગ કેવો છે એ દ્રવ્યનો એનો એની વાસ કેવી છે તેનું ઉત્ક્રમણ બિંદુ કયું છે યા કેટલું છે ગલન બિંદુ કેટલું છે વગેરે વગેરે। પરંતુ રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય તો એવું કહી શકાય કે જ્યારે આ દ્રવ્ય કોઈક રાસાયણિક પ્રક્રિયા કરે તો એ દરમિયાન એમાં કયા કયા ફેરફાર આવે છે એની એસિડિકતામાં શું ફેરફાર આવે છે બેઝિકતામાં શું ફેરફાર આવે છે તથા અન્ય પ્રકારના પણ ગુણધર્મો ચકાસી શકાય છે। બીજી એક વસ્તુ સમજીએ તો એ છે દ્રવ્યનો એક એવો ગુણધર્મ કે જે જથ્થાત્મક ગુણધર્મ કહી શકીએ એટલે કે જ્યારે કોઈ દ્રવ્યનો માપવાની વાત આવે જથ્થું માપવાની વાત આવે તો એ દ્રવ્યને માપવા માટે કોઈ ચોક્કસ પ્રકારની લાક્ષણિકતાની જરૂર પડશે। તો થોડું પ્રીવિયસ યાની કે પહેલાના વર્ષો તરફ લઈ જાઓ તો વધારે ક્લિયર થશે। તો આપણે અત્યારે જે અલગ અલગ પ્રકારના દ્રવ્યનું માપન કરીએ છીએ જેમ કે આ કોઈ દ્રવ્ય છે માની લો એક્સ પ્રકારનું હવે એ દ્રવ્યનું મારે માપન કરવું છે જેમ કે હું દળ માપું છું તો દળ માપું છું તો મને ખબર પડે કે ભાઈ આ પદાર્થનું દળ આટલા કિલોગ્રામ છે। કોઈક દ્રવ્ય છે જેની લંબાઈ માપું છું તો મને ખબર પડે છે કે ભાઈ આ દ્રવ્યની લંબાઈ આટલા મીટર છે। તો જે હું બોલી રહ્યો છું કે દળ માપું છું આટલા કિલોગ્રામ લંબાઈ માપું છું આટલા મીટર તો આ બધું તો આપણે જાણીએ છીએ પરંતુ આ બધી વસ્તુ અસ્તિત્વમાં આવી ક્યાંથી યાની કે દ્રવ્યનું દળ માપવું તો આ રીતે માપવું લંબાઈ માપવી તો આ રીતે માપવી યા પછી કોઈનું તાપમાન માપવું તો આ રીતે માપવું તો આ બધું આવ્યું ક્યાંથી તેવું કહી શકીએ છીએ કે પહેલા લગભગ 16 સેન્ચુરીની વાત કરીએ ત્યાં પછીની વાત કહી શકે છે લગભગ 1800 સદીની વાત કરીએ 1875 ની આજુબાજુ ક્યાંક સમયગાળો કહી શકે છે કે ત્યારબાદ આપણે આ બધી વસ્તુને ચોક્કસ ક્રમશ અને ચોક્કસાઈ પૂર્વક આ એકમનો ઉપયોગ કરતા થયા। તો પહેલાના જમાનામાં શું હતું તો પહેલાના જમાનાની વાત કરીએ તો ખાસ કરી ભારતની વાત કરીશ તો ઇન્ડિયાની અંદર જે કલ્ચર છે એ પ્રમાણે એવું કહી શકે છે કે પહેલાના જમાનામાં જે કરન્સી હતી એ સોના ચાંદીના સિક્કાના આધારે ચાલતી હતી। ઉદાહરણ તરીકે આપું કે ચલો માનો કે આપણે કોઈક બજારમાં કોઈક વસ્તુ ખરીદવા માટે ગયા તો એ સમય શું કરતા હતા આપણે તો કોઈક ચોક્કસ કોઈન આપીએ જેમ કે સોનાનો સિક્કો આપીએ ચાંદીનો સિક્કો આપીએ અને એના મૂલ્ય બરાબર આપણે અનાજ કે કોઈ આપણા જરૂરિયાત પ્રમાણે વસ્તુ ખરીદતા હતા। હવે એ સમયમાં પ્રોબ્લેમ એ હતો કે જ્યારે કોઈ વસ્તુ ખરીદવા માટે જતા હતા તો એ વસ્તુ ખરીદવા માટે આપણે જે વસ્તુ મેળવી છે એનું કોઈ ચોક્કસ માપ નહોતું। ઉદાહરણ તરીકે માનો કે મારી પાસે કાપડની ખરીદી કરવી છે હવે કાપડની ખરીદી કરવા માટે હું માર્કેટમાં જઉં છું હવે એ સમય મને માર્કેટમાં જઈને કાપડ જે ખરીદું છે તો મને જે દરજીએ માપ કીધું હતું તો એ પ્રમાણે હું કાપડ ખરીદવા માટે માર્કેટમાં ગયો। દરજીએ મને કીધું કે તમારા એક શર્ટ સીવવા માટે માનો કે એક હાથ જેટલું કાપડ જોઈએ છે। એ સમયમાં કોઈ એવો ચોક્કસ એકમ નહોતું કે કહી દે કે ભાઈ એક મીટર યા 1.5 મીટર કાપડની જરૂર પડશે પરંતુ મીટર તો પછી અસ્તિત્વમાં તો એ સમયમાં શું ચાલતું હતું તો એ સમયમાં માની લો કે હવે એ દરજીને કીધું ભાઈ 1 મીટર કાપડ એ સમયની વાત કરું છું ત્યારે એ વખત તો મીટર જેવા એકમ હતા નહીં એટલે એ સમયે દરજીએ એવું તો કીધું નહોતું કે ભાઈ મીટર કાપડ જોઈશે તો એ સમયે એક લોકલ એકમની વાત કરીએ તો એ સમયે હાથ જેવા એકમનો ઉપયોગ કરવામાં હતો। હાથ એટલે શું તો એવું કહેવામાં ભાઈ જે આટલી માપે કે એક હાથ કાપડની જરૂર પડશે હવે એક હાથ કાપડ એટલે શું કહી શકાય હવે દરજીએ તો એના હાથના આધારે નક્કી કર્યું હશે કે ભાઈ એક હાથ કાપડ જો મળી જાય તો આટલા શર્ટનું માપ આટલા શર્ટ સીવી શકાય છે યાની કે એક શર્ટ આ રીતે સીવી શકાય છે। હવે માર્કેટમાં હું ખરીદવા માટે જો અમે દુકાનદારને કીધું કે મારે એક હાથ કાપડ જોઈએ છે હવે દુકાનદાર કદાચ હોય શકે કે એની હાઈટ નાની હોય અને હાથની લંબાઈ નાની હોય તો એને માપીને આપે ભાઈ એક હાથ આટલું જોઈએ છે હવે એ કાપડ લઈને હું દરજી પાસે ગયો હવે દરજીએ એના માપ પ્રમાણે જે મને કાપડ કીધું હતું તો એ સમયે એને જે માપથી કાપડ હું લઈને આવતો તો એને જ્યારે સીવ્યું તો મતલબ કે કાપડ તો ઓછું પડ્યું કેમ પડે એનું કારણ સમજાઈ ગયું હશે કે એક જે એકમ લેવામાં આવે છે હાથ એ એક ચોક્કસ નથી કેમ ચોક્કસ નથી કોઈક દરેક વ્યક્તિ માટે એ હાથની લંબાઈ જે મળી આવે એ નિશ્ચિત ના કહી શકાય કોઈકની વધારે હોય કોઈકની ઓછી હોય એ પ્રમાણે કહે એ વસ્તુ ઓર અનાજ અનાજ માટે બી લઈ શકે છે કે ભાઈ અનાજ વજન તરીકે અનાજ લેવા માટે માર્કેટમાં જઈએ આપણને એવું કહે છે કે ભાઈ તમે અનાજ ખરીદવા માટે આટલા રૂપિયા આપે ચલો સિક્કો આપે તે રૂપિયા કેવું ચાલતું હતું નહીં એક ચાંદીનો સિક્કો આપે અનાજ આપવા સિક્કા પ્રમાણે હવે એ સમયે અનાજ આપતા કેવી રીતે હતા
તો અનાજ આપવા માટે કદાચ મુઠ્ઠી ભરી આપે, ચલો એક મુઠ્ઠી, યા પછી કોઈક નાનું એવું પાત્ર હોય પાત્ર ભરીને આપણને આપી દે કે ભાઈ આટલું અનાજ રહેશે. હવે દરેક કેસમાં પાત્રની અંદર સરખો જથ્થો તો આવી શકે, એવું બી બની શકે કે કોઈ વખત પાત્રમાં જે જથ્થું એટલે કે જે પાત્ર હતું એમાં કમ્પ્લીટ છલોછલ ભરીને અનાજ આપણને આપવામાં, કે પછી એને થોડું ઊંડાણપૂર્વક થોડું ખાલી હોય એ પ્રમાણે આપવામાં, તો એ પણ એક નિશ્ચિત ચોક્કસ માપ ના કહી શકાય. હવે આ તો હતી એક લોકલ કન્ડિશન કે જે પ્રમાણે લોકોને પ્રોબ્લેમ થતા હતા. હવે ઇન્ટરનેશનલ લેવલની વાત કરીએ, યાને કે જે આંતરરાષ્ટ્રીય લેવલની વાત કરીએ, તો માનો કે ફોર એક્ઝામ્પલ એ સમયે વૈજ્ઞાનિકો જે જે સંશોધનો કરતા હતા, તો એક વૈજ્ઞાનિક એક દેશનો એક બીજા વૈજ્ઞાનિક એક બીજા દેશ સાથે કોઈક ને કોઈક સાથે કમ્યુનિકેબલ કોન્ટેક્ટમાં રહેતા હતા, એટલે કે વાતચીત એમના વચ્ચે થતી હતી. તો કોઈ એક વૈજ્ઞાનિકને માનો કોઈક વસ્તુની જરૂર પડી, હવે એ વૈજ્ઞાનિક એક બીજા વૈજ્ઞાનિક કે જે બીજા દેશનો છે એની પાસે કોઈક વસ્તુની માંગ કરે છે, પરંતુ બંનેની ભાષા જુદી છે, બંનેના દેશની અંદર જે જે કોઈ પણ જથ્થો માપવા માટે જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો એ પણ જુદા છે. ઉદાહરણ તરીકે માનો કે ચલો આપણે વોલ્યુમ માટે એટલે કદ માટે ક્વોન્ટિટી વાત કરીએ, કે ભાઈ એક દેશના જે વૈજ્ઞાનિક છે એને આટલા લીટર કોઈક પ્રવાહીની જરૂર પડી, પણ બીજા દેશને તો લીટર તો માપવામાં જ નહોતું આવતું, એ દેશમાં ચલો માપો કે એ પ્રવાહીને ગેલનમાં માપે છે. હવે પેલો જે વૈજ્ઞાનિક જેની પાસે માંગણી કરી રહ્યો છે એવું કહે છે કે મારે 5 લીટર આ પ્રવાહી આ કેમિકલ જોઈએ છે, ત્યારે બીજા વૈજ્ઞાનિકને તો ખબર જ નથી કે લીટર શું છે, એ તો ગેલન જ સમજે છે. તો એવા સંજોગોની અંદર એકમો પ્રત્યે યાની કે જે માપ કરવા માટે જે એકમનો ઉપયોગ કરવામાં આવતો એમાં ઘણું બધું ઇન્ટરેક્શન રહેતું હતું. એક વૈજ્ઞાનિક બીજા વૈજ્ઞાનિક ચોખવટ પૂર્ણ એકબીજા સાથે વાતચીત કે એકબીજા સાથે લેનદેન નહોતા કરી શકતા, જેથી એવું થવા માંડ્યું કે બધા વૈજ્ઞાનિકો એટલે કે જે સમયના પ્રચલિત દેશો હતા, જે વધુ કાર્યશીલ હતા, જે વધુ વિકસિત હતા, જે વધુ વિકાસશીલ હતા, એવા દેશોએ ભેગા મળીને એક નિશ્ચિત કર્યું કે ભાઈ આપણે જે ઇન્ટરકનેક્ટેડ એટલે કે એકબીજા સાથે જે સંબંધિત વસ્તુની લેનદેન થઈ રહી છે તો એને યોગ્ય માપ મળી રહે, તો એ લોકો એક સિસ્ટમ તૈયાર કરી. પરંતુ એ સિસ્ટમને કહેવાય, તમે જાણતા છો ફિઝિક્સમાં આ બધી જ વસ્તુ તમે ડિટેલમાં શીખવાના છો, હું બસ તમને ઉપર છેલ્લો ખ્યાલ આપું છું કે શું હતું અથવા શું થઈ ચૂક્યું છે. તો એ સમયમાં જે ઘણા પ્રચલિત દેશ હતા, કહી શકીએ જેમ કે ફ્રાન્સ છે, એટલે કે ફ્રાન્સની વાત કરું તો એ સમયે ઘણો વિકસિત દેશ હતો, બિઝનેસ લેવલ પર ઘણું એ લેનદેન કરતો હતો એ દેશ, એવી રીતે અમેરિકા પણ હતું, એવી રીતે કે રશિયા પણ લઈ શકે છે, બ્રિટન પણ લઈ શકે છે. તો એ દેશ જે હતા એ પોતાના ક્વોન્ટિટેટ પ્રમાણે એક એક ચોક્કસ ચોક્કસ પદ્ધતિ વિકસાવી ચૂક્યા હતા. હવે એ પદ્ધતિની વાત કરું તો તમે જાણતા છો કે જે ફ્રાન્સ જે પદ્ધતિનો ઉપયોગ કરતું હતું એ પદ્ધતિ સીજીએસ, સીજીએસ જેમાં સી જે છે એને આપણે કહીએ છીએ સેન્ટીમીટર, જી જે છે જેના ગ્રામ કહે છે, અને આ સેકન્ડ છે. આ તો પછીની વાત કરું છું, એના પહેલા તો કોઈ કશું જાણતું જ નહોતું. જ્યારે ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ બધી વસ્તુ સમજવા લાગ્યા, દરેક દેશને આની વસ્તુ જાણકારી મળી, તો એ પ્રમાણે એ લોકો એક એકમ પદ્ધતિ બનાવી હતી એ આ પ્રકારે હતી. બીજી એક વાત કરું તો બ્રિટનની એક ફેમસ પદ્ધતિ હતી, બ્રિટન માપતું હતું એફપીએસ ની અંદર, જ્યાં એફ શું ઇન્ડિકેટ કરે તો એફ ઇન્ડિકેટ કરે છે ફૂટ, પી શું ઇન્ડિકેટ કરે છે તો પી અહીંયા સમજાય છે પાઉન્ડ, અને એસ તો સેકન્ડ જ છે. જ્યારે અમેરિકી પદ્ધતિની વાત કરીએ તો એ યુઝ કરતા હતા એમકેએસ પદ્ધતિ, યાની કે મીટર કિલોગ્રામ અને સેકન્ડ. આ બધી પણ એક યોગ્ય, જો કોઈક સેન્ટીમીટર છે, કોઈક ફૂટ છે, કોઈક મીટર છે, તો એ એકમો એક કઈ બેલેન્સ નો હતા એમ, દરેકે સમાન મૂલ્ય નથી એમ. પછીના વર્ષોની વાત કરીએ તો જે મેં કીધું એ પ્રમાણે કે દરેક દેશના જે વૈજ્ઞાનિકો દ્વારા એક કમિટી બનાવવામાં આવી, કે જે કમિટીને એ દરેક દેશ યાની કે દરેક દેશ એકબીજા સાથે વ્યવહાર કરી શકે એવું એક ચોક્કસ એકમ બનાવો કે જે બધી જ જગ્યાએ સરખી રીતે મપાય, તો એ પદ્ધતિનું નામ પાડવામાં આવ્યું એસઆઈ પદ્ધતિ. આ બધી જ વસ્તુ તમને વારે ઘડે બોલતો આવું છું કે તમને ફિઝિક્સમાં ડિટેલમાં સમજાવવામાં આવશે, પરંતુ હું પ્રયત્ન કરીશ કે તમને આના વિશે કેમેસ્ટ્રી પૂરતો ખ્યાલ રહે. કેમેસ્ટ્રીમાં આપણે જે વસ્તુને સમજવા જઈ રહ્યા છે, જે જે વસ્તુનું માપન કરવા માટે એકમનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે, તેની માટે તમારે વસ્તુ જાણવી જરૂરી છે. હું આશા રાખીશ કે ફિઝિક્સમાં તમે દરેક વસ્તુ સમજી ચૂક્યા હશો યા સમજવાના છો, એટલા માટે ફિઝિક્સમાં વધારે ડિટેલમાં સમજાવવા છે, કેમ કે ત્યાં આ બધી વસ્તુની જરૂર વધારે પડતી હોય છે. કેમિસ્ટ્રીમાં વસ્તુ લિમિટેડ છે, પરંતુ જાણવી તો જોઈએ જ, એટલા માટે હું તમને વસ્તુ પ્રયત્ન કર્યો સમજાવવા માટે. હવે વાત આવી એસઆઈ, એસઆઈ ને કહેવામાં છે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ સિસ્ટમ, યા પછી એવું બી કહેશે સ્ટાન્ડર્ડ ધી ઇન્ટરનેશનલ સિસ્ટમ, એ શું છે સમજીશું. હવે વસ્તુ એ છે કે એસઆઈ સિસ્ટમ જ્યારે વિકસાવવામાં આવી તો દરેક જે વૈજ્ઞાનિકો હતા એમણે નક્કી કર્યું કે કોઈ એક જે ભૌતિક રાશિ છે, ભૌતિક રાશિ કોને કહીશું કે જે દ્રવ્યનો જથ્થો કઈ રીતે માપવો છે, શું સામાં માપવું છે, એ દર્શાવતી એક પદ્ધતિ યા એક રાશિ જેને ભૌતિક રાશિ કહે છે. જેમ કે મેં વાત કરી કે ભાઈ ઉદાહરણ તરીકે આ બારનું છે, તમને એવું કહે છે કે આ બારનાનું માપ લઈ લો, તો
तो आपणी पासे માપ લેવા માટે આમાં અલગ અલગ ભૌતિક રાશિ ઉપયોગમાં લઈ શકે છે। આપણે એવું કહી શકીએ કે ભઈ બહારનાનું વજનનું માપ લઈ લો, એ બી વસ્તુ અલગ છે, કે પછી એવું ભી કહી શકીએ કે બહારનાની લંબાઈનું માપ લઈ લો, એ બી અલગ વસ્તુ છે। તો ભૌતિક રાશિ એક લંબાઈ કે જે અલગ માપ દર્શાવે છે અને ભૌતિક રાશિ એક દળ એ પર એક અલગ વસ્તુ સમજાવે છે। તો આવી અલગ અલગ પ્રકારની જે ભૌતિક રાશિ હતી એ સમયમાં જેટલી પણ જરૂર પડતી હતી એ દરેક ભૌતિક રાશિ પ્રમાણે સાત ભૌતિક રાશિને નિશ્ચિત કરવામાં આવી। એ સમયમાં જે પણ એસઆઈ પદ્ધતિમાં નિર્ણિત થયેલી જે રાશિ હતી ભૌતિક રાશિ એ કુલ સાત જેટલી માનવામાં આવી હતી। એ કઈ સાત ભૌતિક રાશિ હતી એની વાત કરીએ તો અહીંયા કેટલીક વસ્તુ લખીશ, હવે આની જરૂર છે નહીં, આપણને સમજાઈ ગયું હશે। હવે હું કેટલીક વસ્તુ અહીંયા લખીશ કે જે તમારે નોટ પણ કરવાની છે અને જે જે તમે યોગ્ય લાગે પ્રમાણે તમે એને નોટ ડાઉન કરતા રહેજો સમજવા માટે। તો હું આ તરફ લખીશ જે છે ભૌતિક રાશિ, જેને ઇંગ્લિશમાં ફિઝિકલ ક્વોન્ટિટી કહેવામાં આવે, ભૌતિક રાશિ આ તરફ લખીશ તેની સંજ્ઞા અને આ તરફ લખીશ તેના એકમ। હવે એ સમજતા પહેલા હું તમને એક વસ્તુ ઓર સમજાવી દઉં। માનો કે ઉદાહરણ તરીકે મેં બારણાની વાત કરી થોડી થોડી પહેલા, હવે કોઈ વ્યક્તિને કીધું કે ચલો ભાઈ આ બારણાનું લંબાઈ માપી લાવો, તો એ વસ્તુ તો નિશ્ચિત થઈ ગઈ કે મેં એક ચોક્કસ ભૌતિક રાશિને માપવા માટે આપી છે। હવે એ ભૌતિક રાશિ નો ઉપયોગ કરે છે લંબાઈ તરીકે, એટલે કે કઈક લંબાઈ માપવાની વાત થઈ રહી છે। હવે એ વ્યક્તિ જ્યારે લંબાઈ માપીને આવશે તો આન્સર શું કરશે, શું એ આપણને જવાબ આપશે? તો એવું કહેશે કે આ બારણાની લંબાઈ 3 મીટર છે। તો એ બે વસ્તુનો ઉપયોગ થયો, એક છે 3 કે જે સંખ્યા છે અને એક છે મીટર કે જે એકમ છે। એટલે જ્યારે કોઈ પણ ભૌતિક રાશિને નિરૂપણ કરવામાં આવે, જ્યારે કે દર્શાવવામાં આવે, તો એક સાથે બે વસ્તુ સાથે આપણે પ્રયોજતા હોય છે, જેમાં એક જે છે જે સંખ્યા દર્શાવે છે અને એક જે છે જે એકમ દર્શાવે છે। તો આ બંને વસ્તુ એક સચોટ માહિતી આપણને આપી શકે છે। ઉદાહરણ તરીકે સમજે, અગર કોઈ વ્યક્તિ આપણને આન્સર આપે છે કે આ બારણાની લંબાઈ મીટર છે, તો મીટર તો કેટલી મીટર, 1 મીટર, 2 મીટર, 5 મીટર, કેટલા મીટર, તો એ ચોક્કસાઈ પૂર્વક આપણો આન્સર આપણને મળે એવું નહીં કહેવાય। અથવા તો ચલો માનો કે એ વ્યક્તિ આપણને એવું કહે છે કે આ બારણાની લંબાઈ 5 છે, તો 5 એટલે શું માનીશ, 5 મીટર, 5 ફૂટ, 5 સેન્ટીમીટર, કેટલું માનીશું એમ, જેથી એ પણ અધૂરી વસ્તુ માનવામાં આવી શકે છે। એટલે સંખ્યા અને એકમ બંનેનું નિરૂપણ કરો તો આપણને એ ભૌતિક રાશિ પ્રત્યેની એક ચોક્કસ માહિતી મળી શકે એવું આપણે કહી શકીએ છીએ। એટલા માટે અહીંયા હું તમને એકમ સમજાવીશ, આપણે આંકડી ગણતરી તો કરતા રહીશું એ અલગ અલગ પ્રકારે કેવી રીતે સરખાઈ શકાય છે। તો વાત કરીએ છીએ અહીંયા 3 કોલમ બનાવીશું આપણે, જેમાં એક કોલમ જે છે જે આપણને ભૌતિક રાશિ સમજાવશે, બીજી તરફ એની સંજ્ઞાનો ઉપયોગ થશે, અને ત્રીજી તરફ એના એકમ, બાજુમાં હું કેટલીક વસ્તુ સમજાવતો જઈશ કે જે એના રિલેટેડ હશે એ ભૌતિક રાશિ રિલેટેડ। તો માનો કે પહેલામાં પહેલી જે ભૌતિક રાશિ એ લઈ રહ્યા છે એ ભૌતિક રાશિ છે લંબાઈ માટે, લંબાઈ માટે, લંબાઈ એટલે કે લેન્થ કહેવાશે ઇંગ્લિશમાં। તો લંબાઈને માપવી હોય, એટલે કે લંબાઈ જ્યારે માપવામાં આવે છે તો લંબાઈ માટે શું વસ્તુ ઉપયોગમાં લઈ છે, હું ધ્યાનથી સમજો શું કહું છું, હું લંબાઈને સંજ્ઞા તરૂપે નિરૂપું છું, પછી એનો એકમ લખીશ। તો લંબાઈ જે છે એ લંબાઈને સ્મોલ એલ થી દર્શાવવામાં આવે છે, યાદ રાખજો સ્મોલ એલ થી દર્શાવવામાં આવે છે, અને એનો જે એકમ આપણને મળે છે એ છે મીટર। હું અહીંયા મીટર નામ લખું છું અને એના એકમને બ્રેકેટમાં લખીશ સ્મોલ એમ, સમજાઈ ગયો હશે। હું આ દરેક વસ્તુને દરેક એકમો લખીશ, દરેક રાશિ લખીશ અને પછી દરેકને ઇન્ડિવિજ્યુઅલ સમજાવતો જઈશ। બીજી વાત આવી કે દળને લઈને, કે બીજી એક ભૌતિક રાશિ છે કે જેનો જરૂર પડે છે, જે છે દળ। દળને ઇંગ્લિશમાં કહેવાય છે માસ અને લંબાઈને ઇંગ્લિશમાં કહેવાય લેન્થ, લેન્થ પરથી સ્મોલ એલ એની સંજ્ઞા બને, એવી રીતે દળ, દળને માસ કહેવાય છે ઇંગ્લિશમાં, તો માસ પરથી સંજ્ઞા બનશે એમ। હવે જે માસ જે છે એ માસ માપવા માટે એસઆઈ પદ્ધતિ, હું અહીંયા જે લખું છું ને આ બધા એસઆઈ એકમ છે, ધ્યાન દેજો એમકેએસ, એફપીએસ કે સીજીએસ નથી। તો જે દળની વાત કરી રહ્યા છે એ દળ કઈ એકમ તરીકે પ્રયોજે છે, તો જેને લખીએ છીએ કિલોગ્રામ, અહીંયા લખવામાં આવશે કિલોગ્રામ। તો ધ્યાન આપજો આનો જે એકમ બને છે એ સ્મોલ કે અને સ્મોલ જી છે, ધ્યાન આપજો કોઈ કેપિટલ કે કેપિટલ જી ના લખે, કેપિટલ લેટર ત્યારે જ ઉપયોગ કરવામાં આવે છે કે જ્યારે એ એકમનું નામ કોઈક વૈજ્ઞાનિકના નામ પરથી પડેલ હોય, આપણે જોઈશું એવા ઘણા એકમો છે। તો વાત કરીએ એક ઓર્ગને લઈને, તો લંબાઈ આવી ગયું, દળ આવી ગયું, લંબાઈનો સંજ્ઞા એલ છે, એકમ મીટર છે, દળનું જે યાની કે ભૌતિક રાશિ દળની વાત કરીએ તો સંજ્ઞા એમ છે એટલે કે માસ પરથી, અને એકમ કિલોગ્રામ છે, કિલોગ્રામ મેં નામ લખ્યું છે જેને એકમ સ્વરૂપે આપણે સ્મોલ કેજી થી દર્શાવી છે, એટલે કે સ્મોલ કે સ્મોલ જી થી। ત્રીજી વાત કરીએ ટાઈમ, યાની કે સમય, સમય જે છે એ પણ એક ભૌતિક રાશિ છે,
કેમ કે આપણે તમે જાણો છો અત્યારે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તો એ આટલો સમય લે છે, સૂર્યની આસપાસ ફરે છે તો આટલો સમય લે છે, વગેરે વગેરે. તો દરેક માહિતી જાણો છો. તો સમય જે છે, સમયને આપણે કહે છે ટાઈમ. ટાઈમ પરથીની સંજ્ઞા બની છે સ્મોલ ટી. યાદ રાખજો, સ્મોલ ટી લખ્યું છે મેં. બીજી વસ્તુ કે એને માપવા માટે જે એકમનો ઉપયોગ કરવામાં આવે છે, જે એસઆઈ એકમ જે છે, જેને કહેવામાં આવે છે સેકન્ડ. આપણે સેકન્ડ લખ્યું. કેટલાક લોકો શોર્ટમાં એસઈસી પણ લખે છે, પરંતુ આપણે અહીંયા સેકન્ડ માટે સ્મોલ એસ લખીશું. મેં તમને કીધું પ્રમાણે કેટલાક લોકો શોર્ટમાં એસઈસી પણ લખે છે, પરંતુ સ્મોલ એસ એનો યોગ્ય એકમ છે એસઆઈ પ્રમાણે, યાને કે દર્શાવવા માટેની સંજ્ઞા છે. બીજી વાત કરીએ એના પછી ત્રીજો એકમ સમજમાં આવ્યો હશે. લંબાઈ આવી ગયું, દળ આવી ગયું, સમય આવી ગયો. હવે આપણે લઈશું તાપમાન. તાપમાન જે છે એ તાપમાનને ઇંગ્લિશમાં આપણે ટેમ્પરેચર કહે છે. હવે ટેમ્પરેચરની વાત કરીએ તો ટેમ્પરેચરની સંજ્ઞા કરી આપીશું. તો ઓલરેડી આપણે સ્મોલ ટી તો ઉપયોગમાં લઈ ચૂક્યા છે, એટલા માટે અહીંયા તાપમાનને કેપિટલ ટી દ્વારા લેવામાં આવશે. બીજી વસ્તુ કે તાપમાન માપવા માટે આપણી પાસે જે વ્યવહારમાં ઉપયોગમાં કરી શકાય એવા ત્રણ એકમો છે, જેમાં એક જે છે એ છે ડિગ્રી સેલ્સિયસ, એમાં એક જે છે એ છે ડિગ્રી ફારેનહાઇટ, અને જે ત્રીજો અને અંતિમ જે છે જેને આપણે કેલ્વિન કહે છે. કેલ્વિન જે છે એ વૈજ્ઞાનિકના નામ પરથી બનેલ એકમ છે, એટલા માટે કેલ્વિન એક સચોટ માહિતી પણ આપે છે અને એક પર્યાપ્ત પણ છે. આગળ સમજશો તમે, અલગ અલગ ચેપ્ટરની અંદર અલગ અલગ રીતે તમને એના વિશે ડિટેલમાં સમજાવું છે કે કેલ્વિન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ આપણે અહીંયા માત્ર સંજ્ઞા તરીકે લઈ રહ્યા છે, એકમ તરીકે લઈ રહ્યા છે. તો કેલ્વિનને હું લખી દઉં છું, કેલ્વિન નામ પ્રમાણે કેલ્વિન લખાશે અને સંજ્ઞા કેપિટલ ટી બનશે. તો લખી દે અહીંયા કેલ્વિન, અને જે સંજ્ઞા બનશે એકમ માટે એક કેપિટલ કે છે. અહીંયા મેં સ્મોલ કે લખ્યું હતું, કેમ કે કોઈ કિલો વૈજ્ઞાનિક નામ થોડી છે, એ તો સંખ્યા દર્શક શબ્દ છે. વાત કરીએ કે જો કેપિટલ કે લખાય છે, જે કેપિટલ કે વૈજ્ઞાનિકના નામ પરથી બનેલ એકમ છે. જેથી હવે વાત કરું, હું દરેક વસ્તુને સમજાવીશ. પહેલા હું ખાલી માત્ર દરેક ભૌતિક રાશિ, તેની સંજ્ઞા અને તેના એકમ લખું છું. ક્યાંથી આવું એ પછી ડિસ્કશન છે. હવે વાત કરીશું એના પછી ત્રીજી વસ્તુ લઈ રહ્યા છે, એ છે વિદ્યુત પ્રવાહ. હવે જે વિદ્યુત પ્રવાહ જે છે, જેને ઇંગ્લિશમાં આપણે ઇલેક્ટ્રિક કરંટ કહે છે. તો ઇલેક્ટ્રિક કરંટને દર્શાવવા માટે જે સંજ્ઞા વપરાય છે એ છે કેપિટલ આઈ. એની સાથે કોઈ રિલેશન નથી નામ અને સાથે, સંજ્ઞા છે આઈ. આઈ એ પછી હશે કોઈ એ સમય દરમિયાન તેનું કોઈ પ્રોપરલી કોઈ નામ બનાવવામાં આવશે જેના પર તે સંજ્ઞા લીધેલ છે. તો ઇલેક્ટ્રિક કરંટ કહે છે એને આપણે દર્શાવીએ છે સંજ્ઞા રૂપે આઈ. પરંતુ એકમ જે છે એ એકમ લખાય છે એનો એમ્પિયર. એમ્પિયર એટલે કે એનો કેપિટલ એ એની સંજ્ઞા રહેશે. હું ફરીથી બોલું છું, એમ્પિયર એ વૈજ્ઞાનિકનું નામ છે કે જેમણે વિદ્યુત પ્રવાહ પર કાર્ય કર્યું હતું અને એમના નામ પરથી આપેલી સંજ્ઞા છે. જો કેપિટલ લેટર તમને જોવા મળે કોઈ એકમ સ્વરૂપે, તો માની લેજો કે એ એકમ કોઈક ના કોઈક વૈજ્ઞાનિકના નામ પરથી બનાવેલ આવે છે. હવે વાત કરીએ એક ચોથી વસ્તુ. તો આ એક બે ત્રણ ચાર થયું આપણી પાસે, પાંચમું વિદ્યુત પ્રવાહ આવ્યું. છઠ્ઠી વસ્તુની વાત કર્યા છે, એ છે જથ્થો. યાને કે લખી દઉં છું, ડાયરેક્ટ સમજે જથ્થા માટે, યા પછી કેટલાક સબસ્ટ્રેટ જથ્થો લખે દેવી છે. તો લખી દઉં જથ્થા માટે, દ્રવ્યનો જથ્થો લખું તો વધારે સમજમાં આવશે. દ્રવ્યના જથ્થા માટે, તો દ્રવ્યનો જથ્થો જે છે એને જ્યારે લખીએ છીએ તો એને દર્શાવવામાં આવે છે મોલ થી. હું સ્પેલિંગ પ્રમાણે લખીશ મોલ. કેટલાક લોકો જે છે એને MOLE પણ લખે છે, જ્યારે સંજ્ઞામાં દર્શાવે છે તો એને MOL લખે છે. આની સાથે કોઈ રિલેટ નથી, આ તો ખાલી મેં લખવા માટે લખ્યું છે. બાકી તમે જાઓ કે આને બી મોલ બોલો, ગુજરાતીમાં તો શું છે આને મોલ કહે અને આને મોલ કહે, આમાં થોડી સ્પેલિંગ દર્શાવ્યું, તો બંને માટે મોલ શબ્દ જ ચાલશે. તો એને સંજ્ઞા બી મોલથી લખીશું અને એને જ્યારે એકમની જરૂર પડે તો પણ આપણે એને મોલ કહીશું. બીજી વસ્તુ કે મોલ શું છે એ સમજવા માટે થોડી તમારે રાહ જોવી પડશે દરેક એકમ પ્રમાણે, કેમ કે કદાચ તમે આના વિશે નવમા યા દસમા ધોરણમાં થોડું ઘણું સાંભળી તો ચૂક્યા છો, પરંતુ ડિટેલમાં એટલું નથી જાણતા જેટલું તમારે આ ચેપ્ટરમાં સમજવાનું છે. આના પરથી આપણે ટોપિક સમજીશું, જેનું નામ છે મૂળ કન્સેપ્ટ, એટલે કે મૂળ સંકલ્પના તરીકે ટોપિક શીખવાના છે. તો વાત કરીએ લાસ્ટ અને જો 1 2 3 4 5 6 છેલ્લો ભૌતિક રાશિની વાત કર્યા છે એકમ પ્રમાણે, તો કઈ ભૌતિક રાશિ એ સમજે. તો છેલ્લી જે છે જેને કહેવામાં આવે છે લ્યુમિનસ ઇન્ટેન્સિટી, ઇંગ્લિશમાં કહે છે લ્યુમિનસ ઇન્ટેન્સિટી. એટલે કે લ્યુમિનસ ઇન્ટેન્સિટીને જો ગુજરાતીમાં કહે તો પ્રદીપ, એક જગ્યાએ એવું બતાવો છે કે પ્રદીપ, હું લખી દઉં તાકી વધારે ક્લિયર થાય, પ્રદીપ તીવ્રતા, એ કેટલી જગ્યાએ જ્યોતની તીવ્રતા એવું પણ લખે છે. તો આપણી જે એનસીઆરટીમાં લખ્યું છે ગુજરાતી કરીને એ લખ્યું છે, તમે યાદ રાખજો. અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લ્યુમિનસ ઇન્ટેન્સિટી. હવે લ્યુમિનસ ઇન્ટેન્સિટી છે તો એની જે સંજ્ઞા બનશે એ શું બનશે, તો આઈ લખે છે અને અહીંયા વી લખે છે. હજુ પણ કહું કે કેટલીક રેફરન્સ બુકની અંદર અહીંયા યુ લખીને પણ આપેલું છે. તો જે પણ છે આઈ છે, આઈની નીચે વી લખો, યુ લખો, પણ તમે અર્થ સમજશો કે એ સંજ્ઞા શાના માટે વપરાય છે,
तो ल्यूमिनस इंटेंसिटी माटे એટલે કે જે જ્યોત હોય છે તેની તીવ્રતા માપવા માટે તો વસ્તુકોણ એકમ શું બનશે તો એકમ જે છે જેને લખવામાં આવે કેન્ડેલા ઉપર નામ લખી દો અને કેન્ડેલા થી લખવામાં આવે છે જેને એકમ તરીકે લઈએ તો સીડી લખે છે સીડી એ કોઈ કેપિટલ સીડી નથી લખ્યું મેં સ્મોલ લેટરમાં લખ્યું છે સીડી કેન્ડેલા તરીકે ઓળખાય છે તો બીજી એક વસ્તુ સમજજો આમાં જેટલા ભી મેં તમને સાત અલગ અલગ ભૌતિક રાશિ સમજાવી સાત એની સંજ્ઞાઓ લખી અને સાત એના એકમો લખ્યા હવે આપણે એક વસ્તુ સમજીએ કે આ જે એકમો નિશ્ચિત તો કર્યા પણ એ નિશ્ચિત કરેલા એકમો કેવી રીતે આયા તો સમજાવો તમને પહેલે હું માત્ર બેઝિક સમજાવીશ તમને એટલા ડિટેલમાં નહીં જઈએ કેમ કે કેમિસ્ટ્રીમાં આપણે આ બધી વસ્તુની એટલી ખાસ જરૂર નથી પડતી ક્યાંય તમને વ્યાખ્યા નથી પૂછાવવાની કે એક મીટર એટલે શું સમજાવો યા એક કિલોગ્રામ એટલે શું સમજાવો એવું ક્યાંય નહીં પૂછાય આપણે સમજવા માટે માત્ર આના ઉપર થોડો કામ કરી રહ્યા છે તાકી આપણે કન્સેપ્ટ જાણી શકીએ કે આ વસ્તુ છે શું એક્ચ્યુઅલમાં હું મેક્સિમમ લેવલે તમને અન્ડરસ્ટેન્ડિંગ તમારી બરકરાર રહે તમે સૌથી વધારે સાથે સમજાવો એવો મારો પ્રયત્ન રહેશે તો પહેલું સમજીએ કે લંબાઈ માટે જે મીટર એકમ છે મીટર એકમ ક્યાંથી આવે એનસીઆરટી બુકમાં એવું લખે છે કે માનીએ છે કે જે પ્રકાશની ઝડપ જે છે લગભગ એપ્રોક્સિમેટ કહીએ સરેરાશ કહીએ તો એ છે 300,000 કિલોમીટર પર સેકન્ડ અગર મીટરમાં ફેરવીએ તો આપણે ગણતરી કરી શકીએ છીએ હું આ રીતે લખી દઉં તાકી તમને ક્લિયર રહે પ્રકાશ જેમ તમે જાણો છો 3×10^8 મીટર પર સેકન્ડ અગર હું 8 લખું તો મીટર લખાશે 5 લખું તો કિલોમીટર લખાશે 300,000 લખું તો કિલોમીટર કહેવાશે તમને દેખાય છે કે પ્રકાશને આટલું અંતર કાપવા માટે 1 સેકન્ડ ટાઈમ લાગે છે તો એમને શું અંદાજો લગાવ્યો છે કે ભાઈ એવું અંદાજો લગાવે કે ભાઈ આટલા મીટર અંતર કાપવા માટે 1 સેકન્ડ લાગે છે તો 1 સેકન્ડમાં કેટલું અંતર કપાશે એના આધારે એકમ શું થશે સમજમાં આવ્યું છે એવું લખી શકે ને કે ભાઈ આટલા મીટર અંતર આટલા સેકન્ડમાં કપાય છે તો આટલું અંતર કેટલા સેકન્ડમાં કપાશે એવી ક્યાં વાત છે આપણે એના પર ફોકસ નહીં કરવું તમને સિમ્પલ સમજાવું છે એકદમ બરાબર શું છે સમજો આ મેં તમને એનસીઆરટીમાં જે વ્યાખ્યા આપી છે એની વાત કરી પરંતુ હું તમને એકદમ સિમ્પલ શબ્દોમાં સમજાવું શું છે તો એવું કહેવાય છે મીટરની વાત કરું તો એ સમયે જ્યારે આ એકમને એસઆઈ એકમ તરીકે નક્કી કરવામાં આવે કે ભાઈ લંબાઈનો એકમ જે છે એ મીટર રહેશે તો એ સમયે એક ઇરિડિયમ પ્લેટિનમ કે પછી પીટીઆઈઆર લખો પ્લેટિનમ ઇરિડિયમ યા ઇરિડિયમ પ્લેટિનમ આ બંનેને મિશ્ર કરીને એક ચોક્કસ લંબાઈ ધરાવતો એક રૂડ બનાવવામાં આવે એટલે કે એક નળાકાર બનાવવામાં આવે આ નળાકાર જે છે એ નળાકારને નિશ્ચિત કરી દો કે ભાઈ આટલી લંબાઈ આજથી 1 મીટર કહેવાશે હવે નક્કી કર્યા બાદ હવે એ જે પ્રોટોટાઇપ હતો પ્રોટોટાઇપ કોને કહેવાય સમજાવો પ્રોટોટાઇપ એટલે કે એક એવી વસ્તુ કે જે હંમેશા માટે મર્યાદિત બની ગઈ કે બસ આ જ રહેશે આમ અત્યારે તમે જાઓ તો યુએસ ની અંદર તમને જે મ્યુઝિયમ છે એમાં તમને પ્લેટિનમ ઇરિડિયમનો જે હું નળાકારની વાત કર્યો છે એ પણ હજુ પણ હયાત છે તો પ્લેટિનમ ઇરિડિયમના જે મિશ્રણથી જે ચોક્કસ લંબાઈનો નળાકાર બનાવો તો એ નળાકારની જે લંબાઈ હતી ત્યાંથી માપી ભાઈ આ લંબાઈ છે આથી 1 મીટર રહેશે હવે માનો કે મારે કોઈ બીજું અંતર માપવું છે હવે અંતર આટલું ક્યાં કહ્યું તો નળાકાર જે હતું એની લંબાઈને રિસ્પેક્ટિવ લીધું કે ભાઈ આની લંબાઈ 1.5 નળાકાર બરાબર થાય છે એટલે કે 1.5 બરાબર થાય છે તો એની લંબાઈ કેટલી થાય તો કે ભાઈ 1.5 મીટર કેમ કે એ જે નળાકારની લંબાઈ હતી એ લંબાઈને તો 1 મીટર ધારી લેવામાં આવી હતી ત્યારથી પછી જે લંબાઈ હતી એ 1 મીટર આટલી જ છે એવું માનવામાં આવે છે પરંતુ એનસીઆરટી બુકની અંદર થોડું વધારે ડિસ્ક્રાઇબ કરી લખ્યું છે હું તમને સિમ્પલ શબ્દોમાં સમજાવું છું જે પહેલેથી સમજતા આવ્યા છે હવે વાત કરી કિલોગ્રામ શું છે તો કિલોગ્રામ માટે પણ આ જ કન્ડિશન હતી કે એ જે નળાકાર લેવામાં આવ્યો પ્લેટિનમ ઇરિડિયમ કે જેની લંબાઈ 1 મીટર હતી તો એનું વજન પણ કરવામાં આવ્યું હવે એ જે વજન કરવામાં આવ્યું એ વજન જે પણ મળી આવ્યું એ વજનને એમને 1 કિલોગ્રામ નિશ્ચિત કર્યું એટલે એવું તો નથી હોતું કે આપણે બજારમાં જઈએ તો તમે જોતા હશો કે જે માનો કે આપણે માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે ગયા તો એ જે શાકભાજી વેચવાળો જે વેપારી છે તો તમે જુઓ છો કે લોખંડના એક ચોક્કસ આકાર ધરાવતા બાટ એ મુકતા હોય છે એની ઉપર લખેલું નિર્દેશન કરેલું હોય છે કે ભાઈ આ બાટ 1 કિલોગ્રામ હોય છે જેને બાટ કહેવાતા હોય છે 500 ગ્રામનો જોશો 50 ગ્રામનો જોશો 100 ગ્રામ 200 ગ્રામ વગેરે તો એ આયા ક્યાંથી તો જે નળાકારનું વજન થતું હતું એ વજનના રિસ્પેક્ટિવ જેટલું વજન થાય એને બેલેન્સ કરી દેવાનું માનો કે આપણી પાસે એક ત્રાજુ છે એ ત્રાજુની તરફ નળાકાર મૂક્યો અને એક તરફ એક પદાર્થ મૂક્યો અગર એ ત્રાજુ બંને સંતુલનમાં આવે છે તો હવે એવું કહેવાય કે પછી નળાકારનું વજન જે છે એના વજન બરાબર આ ભાગનું વજન થયું તો આ વજન કેટલું થયું તો નળાકારના વજનના આપણે કેટલું માણ્યું તો કે 1 કિલોગ્રામ
तो अगर जो नड़ाकरना वजन बराबर आनु वजन थाय छे तो आ पदार्थ बी केटलो छे 1 किलोग्राम तो त्यारथी निश्चित करो कि एना बराबर दरेक वजन शू कहेवाशे तो के 1 किलोग्राम कहेवाशे त्यारथी नक्की थयुं तो आ रीते 1 किलोग्राम ने निश्चित करवामां आवे वात थई सेकंड लाइन सेकंड माटे भी कन्फ्यूजन छे परंतु तमने एकदम सिम्पल से शब्दों में समझाऊं कि जे वस्तु आपणी एनसीईआरटी में आपी छे तो शू कहे छे तो ए समय में जयरे आ निश्चित करवामां आव्या दरेक भौतिक राशि ना मूल्यों तो ए समय सेकंड कोने कहेवाय एनी माहिती शू छे ए समझाओ जे प्रमाणे टेक्स्ट बुक मां लख्युं छे टेक्स्ट बुक मां कहे छे के जे सीजियम 133 એટલે કે એ એનો પરમાણ્ય દળ કહી શકે છે તો કે 133 પરમાણ્ય દળ ધરાવતું જે સીઝિયમ છે તો એ સીઝિયમ જ્યારે ધરા અવસ્થામાં હોય છે તો ધરા અવસ્થામાં જે બે ક્રમિક સ્તરો હવે આ જે એનર્જી લેવલ કહેવાય છે જે તમે આના પછીનું ચેપ્ટર શીખશો યાની કે પરમાણ્ય બંધારણ એમાં તમને સમજમાં આવશે કે આ જે શક્તિ સ્તર કોને કહેવાય છે તો જે બે શક્તિ સ્તર વચ્ચે એ જે આવર્ત કરી રહ્યા છે હવે એ આવર્ત મૂલ્યો કેટલા છે હું તમને કીધું અંદાજિત છે એ 9192631770 આવું કંઈક છે હું રેન્ડમલી બોલું છું લખી દઉં જે મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ કિંમત આવી જાય કે 9192631770 આવી કંઈક આપણને મૂલ્ય આપ્યું છે તો એવું કહે છે કે આટલા દોલનો સીઝિયમની અંદર જ્યારે સીઝિયમ ધરા અવસ્થામાં હોય કયું સીઝિયમની વાત કરી છે કેમ કે સીઝિયમ 133 શું રિલેશન છે કેમ કે સીઝિયમના ઘણા બધા આઇસોટોપ્સ પણ સમસ્થાનિકો પણ મળી આવ્યા છે પરંતુ દરેક સમસ્થાનિકોની વાત નથી કરી એ સમસ્થાનિકની વાત કરી છે કે જેમનું દળ 133 હોય તો 133 સમસ્થાનિક સીઝિયમની બે ધરા અવસ્થા માનો કે ઉદાહરણ તરીકે આ એક ઊર્જા લેવલ છે અને આ એક ઊર્જા લેવલ છે એટલે કે શક્તિ સ્તર છે તો અહીંયા જ્યારે ધરા અવસ્થામાં સીઝિયમ છે તો અહીંયાથી ઉપર જાય તો અહીંયાથી એક વખત ઉપર ગયો અને ફરી પાછું નીચે આવે તો આને શું કહેશું એક આવર્ત કહેવાશે સમજાઈ ગયું હશે જ્યારે આ અહીંયા સુધી પહોંચે છે તો આ આટલું અંતર કાપે છે ફરી પાછું નીચે તો ફરીથી આટલું અંતર કાપે છે તો આ જે અંતર જે છે એને આપણે એક આવર્ત સાથે દર્શાવી શકીએ છીએ તો એવું કહે છે કે આ સિઝમને આટલા આવર્ત કરવા માટે જો સંખ્યા જો 9192631770 છે મેં જે મને યાદ છે મેં લખી છે તમે બુકમાં વેરીફાઈ કરી શકો છો તો આટલા આવર્ત કરવા માટે જે ટાઈમ લાગે છે એ ટાઈમને એક સેકન્ડ કહેવાશે એવું એ લોકોએ નિર્ણિત કર્યું હવે કેટલાક લોકોના દિમાગમાં એવું આવે કે સીઝિયમ જ કેમ તો હોય શકે છે કે એ સમયમાં જેટલા પણ તત્વો મળ્યા હતા તો એ તત્વો પૈકી કદાચ સીઝિયમ જ એક એવું તત્વ હોય કે જે આ પ્રમાણની વર્તણૂક સારી રીતે સમજાઈ શકતું હોય તો આ મારો પોતાનો અંગત ખ્યાલ છે કે એવું હોય શકે છે નોટ શ્યોર બટ એવું હોય શકે છે કે એ સમયમાં મળી આવતા જેટલા બી તત્વો હશે એ તત્વો પૈકી કદાચ સીઝિયમ એક એવું તત્વ હોય કે જે આ પરીક્ષણ કરવા માટે સૌથી સારી રિઝલ્ટ આપતું તત્વ હોય શકે છે એટલા માટે સીઝિયમનો ઉપયોગ કર્યો પછી અહીંયા એ વસ્તુ રિલેટ ના કરતા કે સીઝિયમ સૌથી મોટો પરમાણુ છે વગેરે વગેરે એવું કંઈ નથી ઠીક છે તો આ રીતે સમય એક સેકન્ડ માનવામાં આવ્યો તો આ એક સેકન્ડની વાત કરી કે જે એક સેકન્ડ સમય જે છે એ આટલા આવર્ત જ્યારે દોલિત કરશે બે શક્તિ સ્તર વચ્ચે તો આટલું ક્યાંક મળી આવશે વગેરે હવે વાત કરીશું એના પછીની વસ્તુ તો મીટર કેવી રીતે સમજાઈ ગયું કિલોગ્રામ કેવી રીતે સમજાઈ ગયું સેકન્ડ પણ સમજાઈ ગયું તો વાત કરીએ તાપમાન કેલ્વિનર તો આ એક ચેપ્ટર આપણે શીખવાના છે જેનું નામ છે દ્રવ્ય અવસ્થા તો ત્યાં તમને કેલ્વિન વિશે ડિટેલમાં માહિતી આપી છે કે કેવી રીતે કેલ્વિન પ્રાપ્ત થયું વગેરે વગેરે હવે વાત કરીશું કેલ્વિન યાદ રાખજો એ સાયન્ટિસ્ટના નામ પરથી બનેલ એકમ છે કેલ્વિન કેલ્વિને તાપમાન પ્રત્યેની ઘણી એવી મતલબ કે શોધ કરી શકે જે આપણે શોધ તો ના કરી શકીએ એના ઘણા બધા એવા પ્રયોગો જે સફળ નીવડ્યા છે કે જેને આપણે તાપમાનને એક સચોટ માહિતી આપી છે એક્યુરેટ વેલ્યુ આપણે દર્શાવી છે તો વાત કરીએ એમ્પિયરના લઈને એટલે કે વિદ્યુત પ્રવાહના એકમ લઈને તો એ પણ વસ્તુ તમે ત્યાં ફિઝિક્સમાં શીખવાના છો એ વસ્તુને બી ત્યાં ડિટેલમાં ડિસ્કસ કરશું તો વાત કરીએ મૂળ આપણા માટે સૌથી જો જરૂરી કોઈ ભૌતિક રાશિ નીવડશે આ ચેપ્ટરને લઈને ઇવન તો આખા જ ફિઝિકલ કેમિસ્ટ્રીને લઈને તો એ આપણા માટે મૂળ છે હું તમને કહી દઉં કે આપણે જરૂર કેટલાની પડે છે આપણને કદાચ લંબાઈની જરૂર પડશે કિલોગ્રામની જરૂર પડશે ટાઈમની બી એટલી ખાસ જરૂર નહીં પડે હું કેમિસ્ટ્રીની વાત કરું છું પછી એક જરૂર પડશે તમને કેલ્વિનની જરૂર પડશે અને જરૂર પડશે મૂળની આ ચાર ભૌતિક રાશિ તમારે મુખ્ય જરૂર પડવાની છે ફિઝિકલ કેમિસ્ટ્રીની હું એવું નથી કહેતો કે બાકીના જરૂર નહીં પડે પડશે પણ એટલી નહીં જેટલી જરૂર આપણને આ ચારની પડવાની છે તો વસ્તુ આવી આગળ આપણે એક ઓર રાશિ ડિસ્કસ કરીએ જે દ્રવ્યનો જથ્થો માપવા માટે તો દ્રવ્યનો જથ્થો શું છે તો માનો કે મેં કોઈ જગ્યાથી મને એક દ્રવ્યનો જથ્થો તરીકે ઘન સ્વરૂપે મને મળી આવે હવે મેં એનું વજન કર્યું તો વજન મને વોટએવર મળી ગયું ચલો માનો કે 1 કિલોગ્રામ છે હવે એ દ્રવ્યનો જથ્થો જેમાંથી બનેલો છે મેં તમને પહેલા લેક્ચરમાં ડિસ્કસ કરીને સમજાવ્યું હતું કે કોને પરમાણુ કહેવાય કોને અણુ કહેવાય યા ઇલેક્ટ્રોન વગેરે તમે જાણતા છો તો આ જે દ્રવ્યનો જથ્થો મારી પાસે છે એમાં રહેલા કેટલા ઇલેક્ટ્રોન યા કેટલા પરમાણુ
या પછી કેટલા ન્યુટ્રોન વગેરે વગેરે તો જે સૂક્ષ્મ કણો હોય છે સૂક્ષ્મ કણોમાં ગણતરી કોણ કરી શકે છે અણુ નહીં કરી શકે છે પરમાણુ નહીં કરી શકે છે ઇલેક્ટ્રોન નહીં કરી શકે છે પ્રોટોન નહીં કરી શકે છે ન્યુટ્રોન નહીં કરી શકે છે તો જે સૂક્ષ્મ કણો છે તો આવા સૂક્ષ્મ કણોનો જે જથ્થો માપવો હોય તો એ જથ્થો માપવા માટે જેનો એકમ લઈ રહ્યા છે જે ભૌતિક રાશિ લઈ રહ્યા છે એ દ્રવ્યનો જથ્થો માટે મોલ એનો એકમ મળશે હવે કોઈ મને કે મારી પાસે 1 મોલ મારી પાસે 1 મોલ કાર્બન છે યા મારી પાસે 1 મોલ પેન્સિલ છે તમે કદાચ જાણવાનો છો આગળ જઈને હું અહીં લખી દઉં કે 1 મોલ બરાબર સંખ્યા કેટલી છે તો મોલ સંખ્યા જ છે કશું ખાસ એટલું ડિટેલમાં જાણવાની જરૂર નથી મોલ એક સંખ્યા છે હવે સંખ્યા કેટલી સમજાવી દઉં તો એવું કહેવાય કે 1 મોલ બરાબર સંખ્યા લખું છું ધ્યાનથી સમજજો હવે તમારે લાઈફ ટાઈમ યાદ રાખવાની છે જ્યાં સુધી તમે મરી જાવ ત્યાં સુધી યાદ રાખવાની છે બરાબર છે તો કેટલી છે 6.022 × 10³ કેટલીક બુકમાં અહીંયા તમને 22 ની જગ્યાએ 23 આપે છે બંને સાચી છે ચાલસ બંને માટે તો આપણે વાત કરી રહ્યા છે આ એકમને લઈને યાની કે 1 મોલ બરાબર કેટલી સંખ્યા થાય છે તો એ થાય છે 6.022 × 10³ કેવું નાનું લાગે જ નહીં કે ભાઈ 6.022 × 10³ પરંતુ આ સંખ્યા જે છે એ એટલી મોટી સંખ્યા છે એક અંદાજો તમે લગાવો કે અગર જો આપણે દુનિયાની અંદર પૂરા વિશ્વની અંદર એટલે કે પૃથ્વી પર જે ઓલ ઓવર ધી વર્લ્ડની વાત કરીએ છે દરેક દેશોને સાથે ગણીને ચાલીએ તો જેટલા પણ લોકો હું 2020 ની વાત કરું છું જ્યારે હું આ લેક્ચર તમને સમજાવું છું ત્યાં સુધીમાં તો 2020 સુધીમાં એવું માની ચાલે કે પૃથ્વી પર જેટલા પણ મનુષ્ય રહે છે આ બધા જ મનુષ્ય અગર એક સાથે મળે અને અગર સાથે મળીને આટલી સંખ્યા કાઉન્ટ કરે એટલે કેવી રીતે આપણે એક કેલ્ક્યુલેટર નહીં કરવાની જેમ કે માનો કે ઉદાહરણ તરીકે હું તમને એક બાસ્કેટની અંદર માર્બલ ભરીને આપું તમને એટલે કે કોથળીની અંદર માનો કે થેલાની અંદર હું લખોટીઓ ભરીને તમને આપું અને કહું કે લખોટીઓ ગણી કાઢ તમે કેવી રીતે ગણશો 1 2 3 4 5 6 એવી રીતે તો એવું કહેવાય છે કે આ એક મૂળ સંખ્યા અગર એવી રીતે ગણવામાં આવે કાઉન્ટિંગ કરવામાં આવે તો આખા જ વિશ્વના બધા જ મનુષ્ય સાથે ભેગા મળીને અગર જો આની ગણતરી કરે તો એ ગણતરી કરતા કરતા એમને લગભગ 11 વર્ષ જેટલો સમય લાગે તો તમે અંદાજો લગાવી શકો છો 11 વર્ષ કોને કહેવાય અને કોન્સ્ટન્ટ ગણવાનું જો બાજુ કે વચ્ચે ખાવા પીવાની બ્રેક નહીં લેવાની કે પછી હું આ 1 નંબર 2 નંબર ગણવાને બ્રેક લઉં છું કોન્સ્ટન્ટ ગણવાનું છે તો અગર જો કોન્સ્ટન્ટ ગણે તો પણ આને ગણવા માટે લગભગ 11 વર્ષ જેટલો સમય જાય છે તો વિચારો કેટલી મોટી સંખ્યા છે આના પર જ આપણે ચેપ્ટરમાં ડિટેલમાં કામ કરવાનું છે તો વાત આવી અંતિમ ભૌતિક રાશિની જે આપણા કેમિસ્ટ્રીમાં રિલેવન્ટ નથી આગળ આપણે સમજીશું ખાસ કરીને ફિઝિક્સમાં કદાચ તમને જોવા મળતી હોય તો ખબર નહીં કેમિસ્ટ્રીમાં તો નહીં જ આવે તો વાત કરીએ જે જ્યોતની તીવ્રતા શું છે તો જ્યોતની તીવ્રતા એક એવી ભૌતિક રાશિ છે આમ તો જોવા જાય તો રિલેટ જ નહીં કરતી પણ સમજાય તો શું છે ઉદાહરણ તમને આપું માનો કે મૂર્તિકાર છે મૂર્તિકાર સમજમાં આવે ને કોને કહેવાય એટલે કે જે મૂર્તિ બનાવે એ છે તો બે વ્યક્તિ છે જે મૂર્તિકાર છે કે જે સારી એવી મૂર્તિ બનાવે છે બંનેને માનો કે કોઈ મૂર્તિ બનાવવા માટે આપણે આપી હવે મૂર્તિ કોઈ બીજી તમે તમારી રીતે ઇમેજિન કરી શકો છો હવે એ બંને એટલા બહેતર આર્ટિસ્ટ છે કે બંને મૂર્તિ સારી એવી બનાવી હવે આપણે સરખામણી કરે કે ચલો બતાવો કે બંનેમાંથી સારી મૂર્તિ કોને બનાવી તો બંને જે મૂર્તિ બની છે એ બંને મૂર્તિ સરખી જ છે સારી જ છે પરંતુ આપણે સરખામણી કરીએ કોણ કોના કરતાં કેટલી વધારે સારી છે તો એનો કોઈ આપણી પાસે માપદંડ નહીં હોતો ચલો એની સાથે કોરિલેટર એક્ઝામ છોડી દઈએ એક્ઝામ્પલ શું રિલેટ કરે છે માનો કે બે સારા એવા પેન્ટર છે બંને પેન્ટરને એક પેન્ટિંગ બનાવવા માટે આપી બંને પેન્ટરે એ બે પેન્ટિંગ બનાવી એક વ્યક્તિગત આને બનાવી એક વ્યક્તિગત આને બનાવી હવે બંને પેન્ટિંગને આપણે સરખામણી કરે છે તો બંને પેન્ટિંગ સારી છે તો આપણે સરખામણીમાં એવું પૂછે કે કઈ પેન્ટિંગ કોના કરતાં કેટલી સારી છે તો આપણી પાસે કોઈ માપદંડ હશે એવું કહેશે કે આના કરતાં આની પેન્ટિંગ સારી છે ચલો માની લો કે તમે એવું જજ બી કર્યું કે ભાઈ આની પેન્ટિંગ આના કરતાં સારી છે પણ પછી ફરીથી પ્રશ્ન કે કેટલી સારી છે તો તમે શું કહેશો 2 ગણા સારી છે 4 ગણી સારી છે કેવી રીતે કમ્પેરિઝન કરશો તો એવી રીતે એક ઓર જે રાશિની જરૂર પડતી ભૌતિક રાશિની એ હતી જ્યોતની તીવ્રતા ઉદાહરણ તરીકે માનો કે તમે એક રૂમની અંદર બે બલ્બ સળગાયા છે બંને બલ્બ અલગ અલગ છે માનો કે એક બલ્બ જે છે એ 20 વોલ્ટનો છે અને એક બલ્બ જે છે એ 10 વોલ્ટનો છે યા પછી 15 વોલ્ટનો છે તમને વોલ્ટ ખબર છે હવે તમે બંને બલ્બને ગ્લો કરાવો છો બંનેને સ્વિચ ઓન કરીને લાઇટ અપ કરો છો તો બંને બલ્બ પૈકી તમે જાણો છો કે 20 વોલ્ટનો બલ્બ હશે એ વધારે પ્રકાશિત થશે વધારે અજવાળું આપશે અને જે 15 વોલ્ટનો બલ્બ જે છે એ ઓછું આપણને અજવાળું આપશે
તમને પૂછે કે બંનેમાંથી અજવાળું કોણ કોનું સારું છે, સ્વાભાવિક છે તમે જવાબ કોનો આપશો કે 20 વોલ્ટ નો, ભાઈ 20 વોલ્ટ નો બલ્બ છે એ વધારે પ્રકાશ આપે છે, 15 વોલ્ટ નો ઓછો પ્રકાશ આપે છે। હવે તમને વળતો પ્રશ્ન એવો પૂછે કે કેટલો વધારે પ્રકાશ આપે છે, તો શું તમારી પાસે આન્સર હશે? તો ના, કહી શકે છે ખરા કે આના કરતા આનો પ્રકાશ વધારે છે, આના કરતા આની પેઇન્ટિંગ વધારે સારી છે, આના કરતા આની મૂર્તિ વધારે સારી છે, પરંતુ આપણી પાસે એનું મૂલ્ય નથી હોતું કે કેટલી સારી છે। તો એવા સંજોગોની અંદર એક પ્રાયોગિક, કેમ કે તમે આગળ કોલેજ લેવલ પર જશો તો કોલેજની અંદર આવા પ્રેક્ટિકલ દ્વારા સમજાવવામાં પણ આવતું હોય છે, તો એ શું હતું પ્રેક્ટિકલ એ તમને હું ખ્યાલથી સમજાવું કે કેવી રીતે માપવામાં આવ્યું શું છે। તો એક સ્ક્રીન બનાવવામાં આવી, આ પ્રેક્ટિકલ અગર જો ઇન ફ્યુચર તમે કોલેજમાં કદાચ તમને કરવા મળે તો તમને યાદ જરૂર આવશે કે આપણે ક્યાંક સમજ્યા પણ હતા। તો એક સ્ક્રીન લેવામાં આવે છે, વ્હાઇટ કલરની સ્ક્રીન। હવે એ સ્ક્રીનની એક તરફ એક કેન્ડલને સળગાવવામાં આવશે। હવે એક કેન્ડલને સળગાવ્યા બાદ એ સ્ક્રીનની જે તમે ઉપર જુઓ છો તો એ જે સ્ક્રીન જે છે એ સ્ક્રીન પ્રજ્વલિત થશે, સાના કારણે? કેન્ડલના લાઇટ દ્વારા, કેન્ડલ એટલે કે મીણબત્તી। હવે એ સમયે જે મીણબત્તી લેવામાં આવી હતી એ પણ મીણબત્તીનો એક યોગ્ય માપ હતો, ભાઈ એવું નહીં કે એક મીણબત્તી નાની હોય તો એ ચાલે, મોટી હોય તો ચાલે, કેમ કે અત્યારના ટ્રેડિશનલ જે જુઓ છો તમે મીણબત્તીના આકાર અને પ્રકાર અલગ અલગ હોય છે, ભાઈ કોઈ વિચારે સર આટલી મોટી મીણબત્તી તો વધારે ના દેખાય, તો એવી વસ્તુ નહીં સમજવાની આપણે, આપણે એક એ સમયમાં લેવામાં આવી હતી જે એક આઈડિયલ મીણબત્તી હતી એની વાત કરી રહ્યા છે। તો માનો કે એક સ્ક્રીન છે, એક સ્ક્રીનની એક તરફ એક મીણબત્તી રાખી, હવે એ મીણબત્તી જ્યારે સળગાઈ તો મીણબત્તીથી જે પ્રકાશ ઉત્પન્ન થયો હતો તો એ પ્રકાશની મદદથી એ જે વ્હાઇટ કલરની સ્ક્રીન હતી એ પ્રજ્વલિત થઈ, એટલે કે પ્રકાશિત થવા લાગી। હવે આપણે એ જે પ્રકાશિત થઈ છે તો એ પ્રકાશિત થયેલી જે સ્ક્રીન ઉપર એક બ્લેક કલરનો શેડ લગાવવામાં આવે છે, એટલે કે ઉપર લીટો દોર દેવું માની લો, અને બીજી તરફ કોઈ બીજો એક સ્ત્રોત લગાવવામાં આવે છે એ ત્યાંથી પ્રકાશ પસાર કરવામાં આવે છે। તો આ જે પ્રકાશ પસાર કરતા તમે જુઓ છો તો જે સ્ક્રીન પર બ્લેક કલરનો શેડ દોર્યો હતો એ શેડ જ્યાં સુધી અલુપ્ત ના થઈ જાય, એટલે કે બંને તરફ સ્ક્રીન જે છે એ સ્ક્રીનથી આવતો પ્રકાશ એ બ્લેક શેડોને કમ્પ્લીટ ડિસઅપિયર ના કરી દે ત્યાં સુધી સળગાવવામાં આવે। તો એક કેન્ડલ મૂકી, બીજી કેન્ડલ, તો શોભાય છે ને, હવે આ તરફ બલ્બ સળગાવીશ, આ તરફ કેન્ડલ મૂકીશ તો કેન્ડલનો પ્રકાશ ઓછો હશે બલ્બ કરતા, તો મારે આ તરફ કેન્ડલ વધારે મૂકવી પડશે। તો એક કેન્ડલ મૂકી, બીજી કેન્ડલ મૂકી, તો લગભગ માની લો કે મેં 10-15 જેટલી કેન્ડલ મૂકી, ત્યારે જઈને એ સ્ક્રીન ઉપર એ જે પટ દોર હતો એ અદ્રશ્ય થયો। તો આનો પ્રકાશ કેટલો છે? તો કે જેટલી મેં કેન્ડલ મૂકી છે એના બરાબર થશે। તો માનો કે 10 કેન્ડલ મૂકી છે તો આનો પ્રકાશની તીવ્રતા એ 10 કેન્ડેલા કહેવાશે। તો આ રીતે કેન્ડેલા એક એકમ તરીકે લેવામાં આવતો પ્રકાશની તીવ્રતા માટે। તો સમજાઈ ગયું શું હશે? મેં તમને માત્ર એકમો અને એકમો કેવી રીતે મેળવી આવ્યા છે એના વિશે વાત કરી। તો હવે આપણે એકમો પછીનો જે ટોપિક રહેશે એ રહેશે તેમના મેઝરમેન્ટ માટે।